94.3 माय एफएम जीना हो तो जियो दिल से। आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 माय एफएम नी जिंदगी एक्सप्रेस मा। जिंदगी एक्सप्रेस मा 94.3 माय एफएम पर हूँ छू आरती। नवा पात्रों साथे मुलाकात करावानी छू आजे। जिंदगी एक्सप्रेस ऊपर वा तैयार छे रे आ जर्नी मा जोड़ाओ छो तो पछी फेसबुक पर जिंदगी एक्सप्रेस नो पेज पण लाइक करी ज दो। રોજે રોજ વાર્તાઓ વિશે જાણતા રહો અને વાર્તાઓ વિશે મને અપડેટ કરતા રહો। આજની વાર્તા કહું, આજની વાર્તા છે મારી વહુ। વાત છે વિવેકની। યંગ છે, પરણવા યોગ્ય છે કે પછી કહો કે પ્રેમમાં પડવા યોગ્ય, બંનેમાંથી એકે થયું નથી એ અલગ વાત છે। યંગસ્ટર જેવો હોવો જોઈએ એવો જ છે વિવેક। આપણી આજુબાજુના કોઈ પણ યુવાન છોકરાની જેમ જ છોકરીઓ વિશેના એના ફંડા છે। એવી છોકરી જે જોતા જ દિલમાં હલચલ મચી જાય। ચાલો કેટરીના કેફ। એવી છોકરી જે કુટુંબના મૂલ્યો સમજે। ચાલો રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ વિવાહમાં અમૃતા રાવ કે મેને પ્યાર કિયામાં ભાગ્યશ્રી હોય એવી મોડર્ન હોવી જોઈએ। ચાલો શુદ્ધ દેશી રોમાન્સથી પરિણીતી ચોપરા જેવી હોવી જોઈએ, બોલ્ડ હોવી જોઈએ, એટલે રામલીલાની દીપિકા પદુકોણ જેવી। સોલિડ કન્ફ્યુઝન છે દોસ્ત વિવેકને। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતીને આજે કહી રહી છું વાર્તા મારી વહુ। ઘરમાંથી વારંવાર ફોર્સ થયા કરે કે વિવેકે હવે છોકરી જોવી જોઈએ, પરણી જવું જોઈએ, પણ વિવેકને મનગમતી છોકરી ન મળે ત્યાં સુધી પરણવું જ નથી એ વાત નક્કી છે। યાર લગ્નનો સવાલ છે, કંઈ પેન્ટ શર્ટ થોડા ખરીદવાના છે કે ફટ દઈને ખરીદી લીધા ને ના ગમે તો બદલી લીધા। આખી એ જિંદગી જેની જોડે પહાડ ખૂંદવા ગમે, સાગર ખેડવા ગમે, સૂર્યાસ્ત જોવા ગમે, બસ એમ જ ચાલી નીકળવું ગમે એવી તો છોકરી હોવી જોઈએ ને। થોડું મમ્મી પપ્પાને કાકા કે માસીની જેમ જીવન જીવવાનું હોય, જ્યારે જુઓ ત્યારે જમવા ખાવાની વાતો, વટાણા સસ્તા થઈ ગયા છે ને ઊંધિયું રવિવારે બનાવો, કે પછી મોંઘવારીની વાતો, મગની દાળના ભાવ સાંભળ્યા ને તલ, આ ઉતરાણે તો ભાઈ સાહેબ તલ સાંકળી એક જ થાળી જેટલી બનાવીશું, કે પછી લગન મરણ ને બીમારીની વાતો, ચંદુ કાકાની તબિયત સારી નથી રહેતી હો, એકવાર જતા આવીએ, પછી એમને કંઈ થઈ જશે ને તો કહેશે મોઢું દેખાડવા નહોતા આવ્યા છે। આવું જીવન વિવેકને નહોતું જોઈતું। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે કહી રહી છું વાર્તા મારી વહુ। મમ્મીના ખ્યાલો પાછા અલગ દિશામાં ચાલતા હોય, મારી વહુ તો એવી લાવીશ કે નાતવાળા મોંમાં આંગળા નાખી જાય। વિવેક બગડે, મમ્મી નાતવાળા જોડે પરણવાનું છે એણે કે મારી જોડે, હું મોંમાં આંગળા નાખી જાઉં એવી ગોત ને તું। પણ તોય મમ્મી તો એનું જ જોડ્યા કરે। વિવેક તું તારે રખડ આખો દિવસ, મને ક્યાંય લઈ જતો નથી ઘરની બહાર, હું તો મારી વહુ આવશે ને એની જોડે જઈશ, એ મજાની લઈ જશે મને મંદિરે। મમ્મી, વહુ મારી જોડે ફરશે કે તારી જોડે? એક કામ કર, મને વચ્ચે લાવ્યા વગર તું જ કોઈ છોકરીને પરણીને ઘરમાં લઈ આવ, પછી કર્યા કરજે આખો દિવસ મારી વહુ મારી વહુ। કંટાળીને વિવેક એની ભાવતી આદુ મસાલાવાળી ચા છોડીને ઘરની બહાર નીકળી જાય। મમ્મીને વિવેકની ચર્ચાઓથી ત્રાસેલા પપ્પા પણ બાજુમાં રહેતા મહેતા સાહેબને ત્યાં ચેસ રમવા ઉપડી જાય। ઘરમાં મારી વહુ એવો શબ્દ ગૂંજતો રહે। નોન એન્ડિંગ ડિબેટ, ગ્લોબલ વોર્મિંગ ને ઈરાન ઇરાકના યુદ્ધ કે પછી ગૌહર તનિષાની દુશ્મનીથી પણ વધુ સળગતો પ્રશ્ન વિવેકના લગ્નનો। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। મારી વહુ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વિવેકની વાર્તા। આ તો જાણે ભગવાન પસંદ થાય એવું જ થયું। કાકાના નીરેનના 4-1 વર્ષ પહેલાં લગ્ન થયેલા ને શીલા ભાભી ને નીરેનભાઈ હમણાં અહીં શિફ્ટ થયેલા, લગભગ દર રવિવારે મળવાનું થતું। વાત વાતમાં શીલા ભાભીએ પૂછી જ લીધું, વિવેકભાઈ તમારે લગ્ન નથી કરવાના કે પછી શોધી રાખી છે મારી દેરાણી? પત્યું, મનગમતો ટોપિક મળી ગયો મમ્મીને,
કોઈ હોય તો કહે ને શીલા, અમારો વિવેક કોઈ છોકરી ગમાડતો નથી, કોઈ મોડર્ન નથી, કે પછી કોઈને જોઈને દિલમાં ઘંટડીઓ વાગતી નથી, કે પછી કોઈ ઓછું ભણેલી છે. બાપા થાકી હું તો, તું શોધી આપ તારા દિયરને. શીલા ભાભીએ કહ્યું, છે તો ખરી કાકીમાં, પણ મારા તે સાવ ઊંધી છે. જો મોડર્ન છે, મારી બેન બોમ્બેમાં જ રહી છે ને, એટલે ને MBA કરેલું છે પાછું. આમ તો કદાચ અહીં આ નાનકડી જગ્યામાં આવવા તૈયાર ન થાય, પણ વિવેકભાઈ કહેતા હોય તો પૂછીજો, સ્વતંત્ર મિજાજની છે ને એટલે. વિવેક તો ઉછળી જ પડ્યો. હા બસ એવી જ જોઈએ ભાભી, પૂછી જુઓ ને, તમારી જેવા ભગવાને નહીં. ને શીલા ભાભી પૂછે ત્યારે ખરા, વિવેક વિચારોમાં ખોવાઈ ગયો એની વહુના. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. મારી વહુ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી, ને આજે કહી રહી છું વિવેકની વાર્તા. ખરેખર બે દિવસમાં તો એ છોકરીની સામેથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ફેસબુક પર. વિવેક તો બેભાન જ થઈ ગયો એનું પ્રોફાઇલ પિક જોઈને. સ્પગેટી ટોપ, ડેનિમ કેપરી, આંખ પર ગોગલ્સ, કાનમાં વિચિત્ર પ્રકારના ઇયરિંગ્સ, ગળામાં લાંબી લાકડાના મણકાની માળા, ટ્રેન્ડી ને હોટ, નામ પણ કેટલું સરસ, નૈના. એટલે નહીં ના, પણ વિવેકે નૈના કરી નાખ્યો. કેટલું સરસ! એક જ ભાણામાં બધા લાડવા આવી ગયા હોય ને એવું વિવેકને થવા લાગ્યું. ને પછી તો ફટાફટ બધા ક્રમ ગોઠવાતા ગયા. શીલા ભાભીએ નૈનાને મુંબઈથી અહીં તેડાવી લીધી. વિવેક તરફથી તો ફેસબુક પર ફોટો જોયો, ત્યારથી હા હતી. હા પાડવાની તો નૈનાને હતી. ને નૈના હા પાડે માટે વિવેકે હનુમાન દાદાને તેલ ચડાવવાની, શિવજીને દૂધ ચડાવવાની, એમ ન જાણે કંઈ કેટલીય બાધા રાખી લીધી. હા મમ્મીને જરા વર્ણાગી લાગી નૈના, પણ આખરે તો એણે વિવેકની વહુ બનવાનું હતું ને. છોકરો ઉપર નીચે થઈ રહ્યો છે એ જોતા મમ્મી પપ્પાએ તો હા પાડ્યા વિના છૂટકો જ નહોતો. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. મારી વહુ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી, રાજે કહી રહી છું વિવેકની વાત. નૈના મુંબઈ ચાલી ગઈ પછીના મહિનામાં જ લગ્ન લેવાઈ ગયા. ચટ મંગની પટ બ્યા. આખરે વિવેકનું સપનું પૂરું થયું. એણે જયા પાર્વતીના વ્રત કર્યા હોય એવું એને ફીલ થતું હતું. નૈના આવી ગઈ વિવેકના જીવનમાં અને ઘરમાં પણ. શરૂઆતના દિવસો તો આંખના પલકારામાં સૂર્યપ્રકાશના ઝાકળ નીચે મૂડી ગયા. ને વિવેકને ખરેખર એવું લાગવા માંડ્યું કે એણે જ નૈના માટે જયા પાર્વતીના વ્રત કર્યા હશે. નહીં એટલે કે એવી રીતે કે નૈના પતિ હોય ને પોતે એની વહુ હોય એવું એને લાગવા માંડ્યું. એ કે એમ જ કરવું પડતું. સવારના પોરમાં ઉઠતા વેત ફેસબુક અને વોટ્સએપ પર મંડે નૈના. ખાસ્સા કલાકે નવરી થાય, વિવેક રાહ જોતો બેસી રહે. ક્યારે નૈના પરવારે ને ક્યારે ચા પીવાય, પાછો ચામાં સ્વાદે ન હોય. નૈનાએ તો આવતા વેત જ ચા છોડાવી દીધેલી, કાં તો ગ્રીન ટી હાથમાં પકડાવે અથવા તો ડીપ ડીપ વાળી ચા. પહેલે જ દિવસે નૈનાએ કહી દીધેલું, આદુ મસાલા વાળી ચા. કેટલું ડાઉન માર્કેટ કહેવાય, મોડર્ન લોકો ગ્રીન ટી જ પીએ, વિક્સ. પાછું વિવેકનું વિક્સ કરી નાખેલું, ઉફ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. મારી વહુ 94.3 માય FM પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, ને આજે કહી રહી છું વિવેક અને નૈનાની વાર્તા. ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે આવ્યો વિવેક. નૈના તૈયાર જ હતી, આજે થાઈ ફૂડ ખાવું હતું. વિવેક આજે તો કરગરી જ પડ્યો, પ્લીઝ નૈના આજે ઘેર જમીએ. નહીં એટલે તને રસોઈ કરવાનું નથી કહેતો, મમ્મી બનાવશે બસ. ખીચડી ખાવાનું મન થયું છે, આજે જમી લેવા દે પ્લીઝ, કાલે લઈ જઈશ. શું છે કે રોજે રોજ થાઈ, ઇટાલિયન, ચાઇનીઝ, પંજાબી મને નથી ફાવતું. એટલે ના, એટલે જો 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 તું આમ રિસાઈશ ને જો. બાળનું જોરથી બંધ થવાનો અવાજ આવ્યો. મમ્મીએ પાછી નાટકીય રીતે બાકી રહી ગઈ હોય એમ અત્યારે જ દયા ખાવા આવી. શું થયું ભાઈ, શું કહેશે તારી વહુ? વહુ શબ્દ પર એવો તો ભાર મૂક્યો કે વિવેકને થયો મમ્મી પર હાથ ઉપાડી બેસશે. ને ચીડ ચડીતી તોય મમ્મીની વાત ખોટી નહોતી, પોતાને જ જોઈતી હતી મોડર્ન વહુ, આજના જમાનાની વહુ. ખબર નહોતી ઘરમાં કામ ન કરવું, બહાર જ જમવું, ટૂંકા કપડાં પહેરવા, મોડા ઉઠવું, ઘરમાં લઘર વગર ફરવું, ઊઠીને બપોર સુધી ન નાહવું,
મોડી રાત સુધી ઘરના બધાથી અલગ બેસીને મોબાઈલ પર કેન્ડી ક્રશ રમવું, આ બધું મોડર્નિઝમમાં ગણાતું હશે. સપને ખ્યાલ નહોતો. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસ માં. મારી 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસ માં હું છું આરતી ને કહી રહી છું વિવેકની વાર્તા. આજે રવિવાર હતો. દર વખતની જેમ સવાર સવારમાં મમ્મીના હાથની આદુ મસાલાવાળી ચા ને નાસ્તામાં ખારી પૂરી. આહા હા હા, આજ સપનામાં ઉઠ્યો વિવેક ને સપનું ચકનાચૂર થઈ ગયું જ્યારે નેનાએ સવાર સવારમાં ગ્રીન ટી પકડાવી, કંઈક ઓટ્સનો લોંદો નાસ્તામાં આપ્યો ને ધૂમથી જોવા જવા તૈયાર થવા ગઈ. નેનાને કારણે પાકીટનું તળિયું વહેલું દેખાવા લાગેલું. હજુ સેલેરી હાથમાં આવી નહોતી. આખી બપોર રખડવાની કલ્પનાએ વિવેકના બપોરે ઊંઘ ખેંચવાના પ્લાનનો કચ્ચર ઘાણ કરી નાખ્યો. મૂડ હજી બગડેલો જ હતો ને નેના તૈયાર થઈને આવી, મલ્લિકા શેરાવતથી એ ટૂંકા કપડા પહેરીને. પત્યું વિવેકનું છટક્યું. મમ્મી પપ્પાની હાજરીનો ખ્યાલ કર્યા વિના જ બરાબરનો ઝઘડ્યો નેના સાથે ને નેના દરેકના સામે જવાબ આપતી ગઈ, સંભળાવતી ગઈ. મોડર્ન છોકરી જોઈએ તો બધું સહન કરવું પડે. નથી જોઈતી મારે મોડર્ન વહુ, વિવેકે જોરથી બે હાથ જોડ્યા. અત્યાર સુધી ચૂપચાપ તમાશો જોઈ રહેલા મમ્મી પપ્પાએ હવે ઝુકાવ્યું. એક વાર નહીં, ત્રણ વાર બોલ. વિવેકે ત્રણ વાર આ વાત દોહરાવી. પપ્પાના ચહેરા પર સ્મિત આવ્યું ને એના ઝપાટા પહેરે અંદર ચાલી ગઈ. વિવેકનું મગજ ધમધમતું હતું. બરાબર એ જ વખતે શીલા ભાભી ને નીરેન આવ્યા. કંઈ જ ન બન્યું એમ એ તો હસી હસીને મમ્મી પપ્પા સાથે તાળીઓ આપીને વાત કરવા લાગ્યા. નેના અંદરથી બહાર આવી. વિવેકનું મોં ફાટ્યું રહી ગયું. આ નેના? એણે સાદો ડ્રેસ પહેર્યો હતો. સફેદ ડ્રેસ સાથે આછી ગુલાબી ચુન્ની હતી, ઢીલો ચોટલો ને કાનમાં મોતીની બુટ્ટી. આટલી ખૂબસૂરત હતી નેના? અચ્છા, તો મમ્મી પપ્પાને શીલા ભાભીને નીરેનનો પ્લાન હતો આ, વિવેકના મન પરથી મોડર્ન છોકરીનું ભૂત ઉતારવા માટેનો. ઘરમાં હસી મજાકનું વાતાવરણ છવાઈ ગયું. પપ્પાએ બૂમ પાડી, નેના ચા મૂકજે બેટા, અને હા આજે વિવેકને આપજે આદુ મસાલાવાળી. બિચારો વિવેક, બહુ દિવસથી સરખી ચા નહીં પીધી હોય હે ને? શું કહે વિવેક, પણ આ બે મહિના આવા ગયા તોય હવે વિવેકને પૂછો તો વિવેક બહુ ગર્વથી કહે છે, આ છે નેના મારી વહુ. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાર્તા. કેવી લાગી એ ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને લખજો, હું રાહ જોઈશ. 94.3 માય એફએમ પર તમે છો આરતી સાથે જીઓ દિલ સે. નાડી 4.3 માય એફએમ જીના હો તો જીઓ દિલ સે.